તો અમીરશાહની પહેલા શાહી સવારી નીકળી અને ત્યારબાદ આ શાહી ઉમેદવારી. સવારથી અત્યાર સુધી કયા પ્રકારનો ઘટનાક્રમ રહ્યો છે તે આપને જણાવી દઈએ. લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવે તે પહેલા તેમના થલતેજના નિવાસસ્થાન બહાર પરિવાર સાથે તેઓ મળ્યા હતા. પરિવારને મળ્યા બાદ અમિત શાહ પોતાના નિવાસસ્થાનેથી નારણપુરા ખાતે આવેલા સરદાર પટેલના બાવલા જવા માટે તેઓ રવાના થયા. પોતાની કારમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓ રવાના થયા હતા. અમિત શાહ નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલા પાસે તેઓ ત્યારબાદ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સરદારની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને પ્રતિમાને નમન કરી જીતના આશીર્વાદ પણ મેળવ્યા હતા. સાથોસાથ સ્થાનિકોનું અભિવાદન પણ તેઓએ ઝીલ્યું હતું. આ દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજય સંકલ્પ સભા સ્થળ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. વિજય સંકલ્પ સભા સ્થળ પર ઉપસ્થિત રહેલા અમિત શાહે એનડીએના નેતાઓને વિક્રમી જીતનો વિશ્વાસ તેઓ વ્યક્ત કર્યો હતો. તો સ્ટેજ પર પ્રકાશસિંહ બાદલ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે સહિત રામવિલાસ પાસવાન ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેઓ સ્ટેજ પર જોવા મળ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તમામ સાથી પક્ષોના સ્વાગત સાથે અમિત શાહે લોકોને સંબોધન કર્યું હતું અને 1982ના દિવસો પણ તેઓ યાદ કર્યા અને કહ્યું કે બૂથ પર પોસ્ટર લગાવતા આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો છે. ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે? અરુણાચલથી લઈ કન્યાકુમારી સુધી એક જ અવાજ સાથે, મોદી મોદીના નારા સાથે અમિત શાહે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું. અમદાવાદમાં નારણપુરામાં સરદાર પટેલના બાવલે સ્થિત અમિત શાહનું શાહી રથ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. ફૂલોથી શણગારેલા રથમાં સવાર થઈ અમિત શાહની શાહી સવારી નીકળી. નારણપુરાના સરદાર પટેલના બાવલાથી અમિત શાહની શાહી સવારી નીકળી અને જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએના ઘટક પક્ષોના રાષ્ટ્રીય નેતા સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો પણ જોડાયા. આ રોડ શોમાં અનેકવિધ જ્ઞાતિ, સમાજ અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો જોડાયા હતા અને ખાટલોડિયા, પ્રભાત ચોક, પાટીદાર ચોક સુધી રેલી યોજાઈ હતી. આ દરમિયાન સેંકડો લોકોનું અભિવાદન અમિત શાહે ઝીલ્યું. બીજેપી અધ્યક્ષ અમિત શાહનો 4 કિલોમીટરનો લાંબો રોડ શો અને સેંકડો લોકો દ્વારા અમિત શાહનું કરાયેલું સ્વાગત અને સામે છેડે શાહે પણ લોકોને અભિવાદન તેઓએ ઝીલ્યું હતું. લોકોનું અભિવાદન ઝીલ્યું, લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજેપી કાર્યકર્તાઓ સાથે 40 ડિગ્રી તાપમાનમાં પ્રચંડ પ્રચાર સાથે યોજાયેલી રેલી અંતે પાટીદાર ચોક પર પૂર્ણ થઈ. ચાર કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી અમિત શાહ પહોંચ્યા ગાંધીનગર. લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ જઈ પહોંચ્યા સીધા ગાંધીનગર કલેક્ટર કચેરી અને જ્યાં તેઓનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. શક્તિ પ્રદર્શન યોજ્યા બાદ અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. અમિત શાહે કલેક્ટર કચેરીમાં ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની બેઠક માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જ્યાં તેઓની સાથે અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે અને રાજનાથસિંહ સહિત વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા.
અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારી પત્ર અહીંયા ભરતા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. તો ત્યારબાદ જે દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે મંત્રણાનો એક દોર પણ ચાલી રહ્યો છે. અમિત શાહે ગાંધીનગર લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવી છે અને હવે જોવાનું રહેશે કે ગાંધીનગર સીટ પર જીત કેટલી લેટથી થાય છે. કારણ કે જ્યારે પણ સવાલ કરવામાં આવ્યો ત્યારે એ જ જવાબ સામે આવ્યો કે જીત નિશ્ચિત છે, બસ લીડ કેટલી થશે તે જોવાનું છે. જોકે આંકડા દરેક નેતા અલગ અલગ આપતા જોવા મળ્યા હતા. કોઈ 3 લાખ બોલતું હતું, કોઈ 5 લાખ, કોઈ 7 લાખ સુધી બોલતા હતા. અમિત શાહે આજે પોતે જ કહ્યું હતું કે ભાજપના પોસ્ટર લગાવતા જનતાનો એટલો પ્રેમ મળ્યો કે તેઓને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા અને હવે તેઓ લોકસભા ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે. આ પહેલી વખત તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, પરંતુ લોકોને ઘણી બધી આશા છે, પાર્ટીને પણ ઘણી બધી આશા છે. તો જ્યારે જનસભા સંબોધવા માટે જ્યારે તેઓ ઊભા થયા ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભારત માતાની જય બોલાવી અને તેમના ભાષણની શરૂઆત કરી હતી. તો તેમણે ફરી એકવાર તે જ યાદ અપાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમને 1982ના એ દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે તેમના જીવનની શરૂઆત હતી અને જો બીજેપી મારા નામમાંથી જો ભાજપ નીકળી જાય તો હું કંઈ નથી. ઉમેદવારી પત્ર આજે અમિતભાઈ ભરી દીધેલું છે, કઈ રીતે જીત તમે જુઓ છો? તમે જોઈ લીધો, એટલી જનતાનો પ્યાર તો શાયદ ઈ કોને મળ્યો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપણા લાડલા અધ્યક્ષ અમિત શાહજીની જોડી આ અદભુત પ્રેમની જોડી છે. જનતા સાથે જો જોડાવ છે આ બે નેતાઓનો, આ આજે દેશને જોયું છે અને મને લાગે છે ઐતિહાસિક વિજય અહીંયાથી અમિતભાઈનો થવાનો છે. અટલ અડવાણીની જોડીનું એક યુગ હતો, હવે કહી શકાય કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડીનો યુગનો પ્રારંભ થઈ ગયેલો છે? એ તો બહુ વર્ષ પહેલા જ પ્રારંભ થઈ ગયો છે. સર, છેલ્લો પ્રશ્ન, ખાસ કરી અને જે રીતે અહીંથી અમિતભાઈ ચૂંટણી લડી રહેલા છે, ગુજરાતની 26 માંથી 26 બેઠકો આવી જશે લાગે છે? તમને ડાઉટ છે? આ જનતાને કોઈ ડાઉટ નથી, કોને પણ ડાઉટ નથી, અહીંયા તો 26 આવશે. આ દેશમાં પણ પૂર્ણ બહુમતથી ભાજપાની અને 2/3 બહુમતથી એનડીએની સરકાર બનવા જાય છે. ચોક્કસ, પૂર્ણ બહુમતની જે સરકાર છે તે બનવા જઈ રહેલી છે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે અને ગુજરાતમાં પણ 26 માંથી 26 બેઠકો એ ભાજપ મેળવશે. કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. પૂરા વિશ્વાસ રેકોર્ડ માર્જિન ભી જીતેંગે ઓર ગુજરાત કી 26 કી 26 સીટે એક બાર ફિર શ્રી નરેન્દ્ર મોદી કો હિન્દુસ્તાન કા દૂસરી બાર પ્રધાનમંત્રી બનાયેંગે. મુસા અમિત અમિતસિંહ છ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની બેઠક ભરવા માટેનો ઉમેદવાર તરીકે નામિત થઈ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક શપથ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ. તો જ્યારે ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે આ એક શપથ પણ લેવામાં આવે છે અને કે જે પણ તેઓ જ્યારે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને જો તેઓ જીતે છે તો તેઓ નિષ્ઠાથી તેઓ અહીંયા કામ કરશે, લોકોના કામ કરશે. તો આ પ્રકારની વાત એક શપથના માધ્યમથી પણ લેવામાં આવે છે. અમિત શાહની શાહી સવારી આજે નીકળી હતી, 4 કિલોમીટરનો લાંબો રોડ શો અને ત્યારબાદ ઉમેદવારી પત્ર પણ ભરાઈ ગયું છે. કારણ કે આ દિવસની ઘણા લાંબા સમયથી જાતની જાહેરાત થઈ છે. કારણ કે પહેલું લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતનું આ એક જ નામ હતું. પહેલું નામ જે હતું તે પીએમ નરેન્દ્ર મોદીનું હતું જે વારાણસીથી લડી રહ્યા છે અને બીજું નામ જે હતું તે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું હતું, પરંતુ ગુજરાતમાંથી જો પહેલું નામ જે જાહેર થયું હોય ઉમેદવારનું તો તે હતું અમિત શાહનું ગાંધીનગર સીટ પરથી. ઘણા બધા કયાસ લગાવવામાં આવ્યા હતા કે આ સીટ પર ઘણા નામ હોઈ શકે છે, ત્યાં સુધી કે શંકરસિંહ વાઘેલાના પુત્રનું નામ પણ ચર્ચાયું હતું ગાંધીનગર સીટ પરથી. પરંતુ આ જ્યારે આ નામની જાહેરાત થઈ ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કે અમિત શાહ ખરેખર ગાંધીનગર સીટથી લડી રહ્યા છે અને અડવાણીજી નથી લડી રહ્યા, ત્યારે આ એક ચોંકાવનારા સમાચાર તે સમયે પણ આવ્યા હતા. પરંતુ તેની પાછળના ઘણા બધા ગણિત છે, કારણો પણ છે. કારણોમાંથી એક કારણ એ પણ છે, કારણ કે 2014 બાદની પરિસ્થિતિ બદલાઈ છે અને તેમાં પણ 17ની જે વિધાનસભાની ચૂંટણી હતી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી, તે સમયે પણ જે ધાર્યું પરિણામ જે ધાર્યું હતું તે પ્રકારનું પરિણામ બીજેપી પ્રાપ્ત કરી શકી ન હતી. 150નો ટાર્ગેટ જરૂર રાખવામાં આવ્યો હતો, 150નો 50+નો ટાર્ગેટ જરૂર રખાયો હતો, પરંતુ 100 સીટોની અંદર જ સમેટાઈ ગઈ હતી બીજેપી. 100નો આંકડો પણ તે પહોંચી નથી શકી આ આંકડા પર પણ. અને ત્યારથી જ ક્યાંક બીજેપીને પણ અંદેશો આવી ગયો હતો કે જે પરિસ્થિતિ 14માં હતી તે પ્રકારની પરિસ્થિતિ નથી અને કોંગ્રેસ થોડી મજબૂત થઈ ગઈ છે. તેની પાછળના પણ કારણો હતા, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સીનું જે ફેક્ટર છે તે ફેક્ટર કામ કરી રહ્યું હતું. ખેડૂતોના પ્રશ્નો, રોજગારીનો પ્રશ્ન હતો, તો આવા ઘણા બધા પ્રશ્નો હતા જેને લઈને નારાજગીનો એક સૂર જોવા મળ્યો હતો ગુજરાતમાંથી. અને માટે જ આ વખતે પણ 2019માં 26-26 સીટ જો પ્રાપ્ત કરવી હોય તો કંઈક એવા ગણિત બેસાડવા પડે જેના કારણે આ સીટો આવી શકે અથવા તો તેની નજીક પહોંચી શકાય. કારણ કે વિશેષજ્ઞો માની રહ્યા છે હજુ પણ કે કોંગ્રેસ 5-7 સીટ જીતી શકે છે, તે પ્રકારનું વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે. પરંતુ તૈયારી બીજેપીની પણ જોરદાર છે. સામે પક્ષે કોંગ્રેસ થોડી નબળી એટલા માટે પડી છે કારણ કે તેના ધારાસભ્યો એક બાદ એક છોડી ગયા અને બીજેપીને જોઈન કરી એન્ડ ટાઈમે જ્યારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થવાનો સમય હતો અને તે પહેલાં જ ભાજપમાં તેઓ જોડાઈ ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ કેસરિયા કરી લીધા હતા, દિગ્ગજ નેતાઓએ પણ કેસરિયા કર્યા હતા, જેને લઈને કોંગ્રેસમાં ક્યાંક ફૂટ પડી છે. તેમ છતાં ઘણી એવી સીટો છે કે જ્યાં હજુ પણ કોંગ્રેસ બળ લગાવી અને જો લડે તો એ સીટો પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ખેડૂતોના જે પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નોને લઈ અને નારાજગી જરૂર લોકોમાં દેખાઈ રહી છે. શાહી ઉમેદવારી, પહેલા શાહી સવારી નીકળી અને ત્યારબાદ શાહી ઉમેદવારી પત્ર પણ ભરાઈ ગયું છે. ગાંધીનગર લોકસભા સીટ પરથી અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે, આ પત્ર પણ ભર્યું હતું. પરંતુ જો અમિત શાહ કેવી રીતે બન્યા તે જો જાણવું હોય તો આ બધી વાતોને પણ ખાસ ધ્યાનમાં રાખવી પડે એટલી જ જરૂરી છે. ભાજપના બાદશાહ બન્યા છે અમિત શાહ. મોદી અને અમિત શાહના સંબંધો 30 વર્ષ જૂના છે અને આ જોડીએ છેલ્લા ઘણા સમયથી તરઘાટ મચાવી દીધો છે. જે રીતે ગુજરાતમાં પક્કા જાણીતી હતી અને ત્યારબાદ 2014માં તેઓ દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા નરેન્દ્ર મોદી, ત્યારબાદથી અમિત શાહ એક અલગ તેમનું વ્યક્તિત્વ પણ ઉભરી આવ્યું અને માટે આ દોસ્તી એ આ રીતે કાયમ રહી છે. હંમેશા નરેન્દ્ર મોદીની સાથે તેઓ રહ્યા છે. દરેક રાજકીય કોઈપણ નિર્ણય લેવાનો હોય ત્યારે અમિત શાહે તેમની ચાણક્યવાળી જે બુદ્ધિ છે, કારણ કે તેમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે અને આ બુદ્ધિના કારણે જ બીજેપીને બીજા જે રાજ્યો હતા તેમાં પણ લોકોનો અને જે લોકલ પાર્ટી હોય છે એટલે કે ક્ષેત્રીય પાર્ટી હોય છે તેનો પણ તેમને સહયોગ મળ્યો છે. તો 1982માં પહેલીવાર મોદી અને શાહ આ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. બિઝનેસમાં હંમેશા તેઓ સફળ રહ્યા છે શાહ, રાજનીતિના પણ તેઓ શહેનશાહ કહેવાય છે. તો 1991માં ગાંધીનગર બેઠક માટે અડવાણીના પ્રચારની જવાબદારી અમિત શાહના સિરે આવી હતી, એટલે સૌથી મોટી જવાબદારી જ્યારે આવી ત્યારે તે 1991માં હતી અને તે પણ આપ સંયોગ પણ જોઈ શકો છો કે જેની જવાબદારી તેઓ 1991થી નિભાવતા આવ્યા છે એ જ સીટ પર તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તેનું ઉમેદવારી પત્ર પણ તેઓએ ભરી દીધું છે. 1996માં ગાંધીનગર બેઠક માટે વાજપેયીના પ્રચારની તેમને જવાબદારી મળી હતી, એટલે કે બીજી મોટી જવાબદારી 1996માં તેમના શિરે આવી હતી. 1997ની પેટા ચૂંટણીમાં મોદીએ અમિત શાહને ટિકિટ અપાવી હતી.
તો સરખેજ બેઠક પરથી તેઓ પેટા ચૂંટણી તેઓ જીત્યા હતા. 25,000 ની લીડથી તેઓ જીત્યા હતા સરખેજ બેઠક પરથી. તો મોદી કેશુભાઈ વચ્ચેના કોલ્ડ વોર સમય પણ મોદીની તેઓએ પડખે રહ્યા હતા. તો અમિત શાહ હંમેશા, જે પહેલા પણ કીધું કે નરેન્દ્ર મોદીનો સાથ તેઓએ ક્યારેય છોડ્યો નથી, જ્યારે કેશુભાઈ અને મોદી વચ્ચે પણ બનાવ ચાલતા હતા તે સમયે પણ બધું ઠીક નહોતું ચાલતું, તે સમયે પણ તેઓએ નરેન્દ્ર મોદીને સાથ આપ્યો હતો. 1998, 2002 અને 2007માં સતત તેઓ વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. તો મોદી જ્યારે બીજી વખત સીએમ બન્યા ત્યારે શાહને તેઓએ ગૃહ પ્રધાન બનાવ્યા હતા, એટલે જે દોસ્તી હતી એ દોસ્તી નિભાવવામાં પણ આવી હતી. મોદીના માર્ગદર્શન હેઠળ અમિત શાહ સારા રણનીતિકાર તરીકે પણ ખડાયા. તો શાહની સૌથી મોટી ઉપલબ્ધિ, રાજ્યના સહકારી ક્ષેત્ર પર કબજો જમાવો, આ સૌથી મોટી ઉપલબ્ધિ પણ મનાય છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન પર શાહે કબજો જમાવ્યો હતો. પત્ર આજે અમિતભાઈ ભરી દીધો છે, કઈ રીતે જીત તમે જુઓ છો? તમે જોઈ લીધો, એટલી જનતાનો પ્યાર તો શાયદ ઈ કોને મળ્યો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપણા લાડલા અધ્યક્ષ અમિત શાહજીની જોડી આ અદભુત પ્રેમની જોડી છે. જનતા સાથે જો જોડાવ છે આ બે નેતાઓનો, આ આજે દેશને જોયું છે અને મને લાગે છે ઐતિહાસિક વિજય અહીંયાથી અમિતભાઈનો થવાનો છે. અટલ અડવાણીની જોડીનો એક યુગ હતો, હવે કહી શકાય કે અમિતભાઈ નરેન્દ્રભાઈની જોડીનો યુગનો પ્રારંભ થઈ ગયેલો છે? એ તો બહુ વર્ષ પહેલા જ પ્રારંભ થઈ ગયો છે. સર, છેલ્લો પ્રશ્ન, ખાસ કરી અને જે રીતે અહીંથી અમિતભાઈ ચૂંટણી લડી રહેલા છે, ગુજરાતની 26 માંથી 26 બેઠકો આવી જશે લાગે છે? તમને ડાઉટ છે? આ જનતાને કોઈ ડાઉટ નથી, કોને પણ ડાઉટ નથી, અહીંયા તો 26 આવશે. આ દેશમાં પણ પૂર્ણ બહુમતથી ભાજપાની અને દો ત્યાઈ બહુમતથી એનડીએની સરકાર બનવા જાય છે. ચોક્કસ પૂર્ણ બહુમતની જે સરકાર છે તે બનવા જઈ રહેલી છે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે. અને ગુજરાતમાં પણ 26 માંથી 26 બેઠકો એ ભાજપ મેળવશે. કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. પૂરા વિશ્વાસ હૈ કે એક રેકોર્ડ માર્જિન સે વો યહાં ભી જીતેંગે ઓર ગુજરાત કી 26 કી 26 સીટે એક બાર ફિર શ્રી નરેન્દ્ર મોદી કો હિન્દુસ્તાન કા દૂસરી બાર પ્રધાનમંત્રી બનેંગે. મુસા અમિત મિંચંગ છ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામની થઈ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક શપથ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ. સૌથી પહેલા નારણપુરા સરદાર પટેલ સ્મારક તેઓ પહોંચ્યા હતા, ત્યારબાદ પલ્લવ ચોરસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક અને પાટીદાર ચોક થઈ અને શાહી સવારી ગાંધીનગર પહોંચી અને ત્યાં તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યાં જ્યાંથી તેઓ પસાર થયા ત્યાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, લોકોનો પ્રેમ તેમને મળ્યો છે અને હવે આ પ્રેમ વોટમાં કેટલો તબદીલ થાય છે, કેટલું પરિવર્તિત થાય છે તે પણ જોવાનું રહેશે. જે રીતે વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડી હતી એ જ પ્રકારની જોડી મોદી અને અમિત શાહની છે. આ જોડીએ દેશમાં પણ કમાલ કર્યો છે અને હવે ફરી એક વખત તેમને જવાબદારી ગુજરાતની આપવામાં આવી છે, 26 સીટોની આપવામાં આવી છે. કારણ કે સમય બદલાયો છે, રાજનીતિ પણ બદલાઈ છે અને પરિસ્થિતિ પણ ક્યાંક બદલાઈ છે, ડામાડોલ ક્યાંક પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિની વચ્ચે જો કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય, નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકે તો એ વ્યક્તિ ફક્ત ને ફક્ત છે અમિત શાહ. અને માટે જ તેમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે અને આ જ ચાણક્ય હવે જોવાનું રહેશે કે 26 એ 26 સીટ પર તેમની જીત થાય છે કે કેમ. કારણ કે ઘણા એવા વિસ્તાર છે, આદિવાસીના અલગ પ્રશ્નો છે, જમીનનો પ્રશ્ન છે તેમનો, આદિવાસીઓનો
સાથે જે પ્રશ્નો છે તે ખેડૂતોના પ્રશ્નો છે, આત્મહત્યાના કિસ્સાઓ જે ગયા વર્ષે વધી ગયા હતા તેને લઈને મૂંઝવતા પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, યુવાનોની રોજગારીનો પ્રશ્ન છે. આ તમામ ક્ષેત્રે ક્યાંક નિષ્ફળ ગઈ છે બીજેપી સરકાર તેવા આરોપ પણ લાગી રહ્યા છે. અને આ જ આરોપોની વચ્ચે હવે તેઓ 26 સીટ પર જે મિશન 26 છે તે પાર પાડવાનું છે. ફક્ત આ પ્રશ્નો જ નહીં પરંતુ બીજી પરિસ્થિતિ એ પ્રકારની જ પણ છે, કારણ કે એનસીપી હવે 26 સીટ પર ચૂંટણી લડવાની છે. કોંગ્રેસ સાથે તેમણે ગઠબંધન નથી કર્યું ત્યારે આ ગઠબંધન જ્યારે તૂટ્યું છે તો 26 સીટ પર જ્યારે એનસીપી લડશે તો તેમના વોટનો જે ફાયદો છે તે કોનામાંથી કટકી થશે, એટલે કોનામાંથી કટ થઈ અને તેમને વોટ મળવાના છે. તો સીધી જ વાત છે, જ્યારે ગઠબંધન નથી થયું તો સવાલ એ થાય છે કે કોંગ્રેસના વોટ એનસીપીને મળી શકે છે અને તે નો ફાયદો બીજેપીને થશે. જોઈ શકો છો ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફોર્મ ભરી ચૂક્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓએ ઉમેદવારી નોંધાવી છે, આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હાલ તેઓ અભિવાદન કરી રહ્યા છે, મીડિયાનું અભિવાદન કરી રહ્યા છે અને સાથે સાથે સમર્થકોનું પણ અભિવાદન કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં તેઓ મીડિયા સાથે રૂબરૂ થાય તેવું જણાઈ રહ્યું છે. અમિત શાહ તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેમના પુત્રવધુ અને પુત્ર જય સાથ સાથે આવ્યા છે, સાથે તેમની પ્રપૌત્રી પણ છે. સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અમિત શાહ. થોડી જ ક્ષણોમાં મીડિયા સાથે રૂબરૂ થાય તેવી પણ સંભાવના છે. અમિત શાહે મીડિયા અથવા તો સમર્થકો સાથે વધુ વાતચીત કરવાનું પસંદ નથી કર્યું પરંતુ હા, આજે વિજય મુહૂર્તમાં તેઓ ખાસ જ્યોતિષ પાસે એક વિશેષ સમય એક શુભ મુહૂર્ત કઢાવ્યું હતું અને એ શુભ મુહૂર્તમાં તેઓએ લોકસભા બેઠક ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.